કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? ક્રિસ્ટલ એજ્યુકેશન દ્વારા નિર્મિત ઓનલાઈન એજ્યુકેશન એપમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે ભણીશું સ્ટાન્ડર્ડ 12th નો સબ્જેક્ટ BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. એનો આજે આપણે ચેપ્ટર 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નું નામ છે સંચાલનનો સ્વરૂપ અને મહત્વ, નેચર એન્ડ સિગ્નિફિકેશન ઓફ મેનેજમેન્ટ. વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરનો ગુણ ભાર છે 10 માર્ક. બોર્ડમાં આ ચેપ્ટરમાંથી 10 માર્ક્સનું પૂછાય છે. આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ ત્યારે બેઝિકલી સામાન્ય આપણને ચેપ્ટરના નામનો અર્થ ખબર હોવી જરૂરી છે. તો ચાલો ચેપ્ટરના નામના અર્થને આપણે સમજીએ. ચેપ્ટરનું નામ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. તો પહેલો પ્રશ્ન આવે કે ભાઈ સંચાલન એટલે શું? અત્યાર સુધી આપણે 11મા ધોરણની અંદર વેપાર, વાણિજ્ય આ બધું ભણ્યું, પણ સંચાલન હજુ સુધી ભણ્યા નથી. પણ મિત્રો, ખૂબ જ સરળ છે સંચાલન. આપણે રૂટીન લાઈફમાં પણ આપણે કરીએ છીએ એ આપણને ખ્યાલ છે, અને આને જનરલી આપણે ગુજરાતી નામ કરતા ઇંગ્લિશ નામમાં વધારે સમજીએ છીએ. સંચાલન એટલે કે મેનેજમેન્ટ. આપણે વારે વારે જ્યાં પણ જઈએ ત્યાં આપણે આ શબ્દ સાંભળતા હોય છે કે ભાઈ આ વ્યક્તિ અહીંયા મેનેજમેન્ટ કરે છે, અથવા તો આ બેંકમાં મેનેજર છે, અથવા તો આપણે સાંભળતા હોય કે આ હોટલનો મેનેજર છે. તો આ જે મેનેજર છે તો એનું જે કામ છે એને મેનેજમેન્ટ કહેવાય છે, અને એને આપણે વાણિજ્યની ભાષામાં સંચાલનથી ઓળખીએ છીએ. તો આપણે થોડું એવું જોઈએ કે ભાઈ જનરલી મેનેજર હોય તો એ કેવા કેવા કાર્યો કરતા હોય? તો કે ભાઈ કોઈ ધ્યેયને સિદ્ધ કરવા માટે એ લોકો એકઠા થયા હોય. સંચાલન હંમેશા ત્યાં જ કરવું પડે કે જ્યાં સમૂહમાં કાર્ય થતું, જ્યાં કોઈ એક માણસ કામ કરે છે ત્યાં સંચાલનની જરૂર હોતી નથી. જ્યાં સમૂહ ભેગો થાય છે અને જૂથમાં મળી અને કોઈ એક જ કામને સિદ્ધ કરવા માટે જ્યારે બધા જ પ્રયત્નો કરતા હોય ત્યારે આપણને સંચાલનની જરૂર પડતી હોય છે. અને જ્યારે આપણે સંચાલન કરીએ ત્યારે પહેલા સૌ પ્રથમ આપણી પાસે હોવો જોઈએ કોઈ હેતુ, કોઈ ધ્યેય. અને જ્યારે ધ્યેય આપણી પાસે હોય છે ત્યારે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે થઈ અને આપણે એનું આયોજન કરતા હોઈએ છીએ. તો આયોજન એટલે શું? તો આયોજન કરવું એટલે કે મારે જે ધ્યેય મેળવવો છે એ ધ્યેય મેળવવા માટે હું પહેલા કયું કાર્ય કરીશ, એના પછી કયું કાર્ય કરીશ, ત્યાર પછી એ કાર્ય હું કેટલા સમયમાં કરીશ, એ કાર્ય કોણ કરશે, કેવી રીતે કરશે, એના અલગ અલગ વિભાગો કેવી રીતે પાડશું, એના માટે કેટલી સાધન સામગ્રીનો ઉપયોગ કરશું, એના માટે આપણને કેટલા રૂપિયાની જરૂર પડશે, બજારમાં આપણા જેવું કામ કરનારા કેટલા લોકો છે, આ બધાનો અભ્યાસ કરી અને જ્યારે આપણે કોઈ કાર્યની શરૂઆત કરીએ ત્યારે સામાન્ય ભાષામાં આપણે કહેવાય કે ભાઈ અહીંયા સંચાલનની શરૂઆત થાય છે, અહીંયા આયોજન આપણે કરીએ છીએ. હવે આપણું આ આયોજન થઈ ગયું છે અને હવે આ આયોજનને ઓન પેપર, કાગળ ઉપર આપણે સરસ આયોજન બનાવીએ. જો આ આયોજનને આપણે સિદ્ધ કરવું છે તો એના માટે એની વ્યવસ્થા ગોઠવવી પડશે. તો વ્યવસ્થા ગોઠવવી એટલે શું? તો કે જે કાર્ય કરવાનું છે કાર્ય કોણે કરવાનું છે, તો જેને કાર્ય કરવાનું છે તેને કાર્યની આપણે જવાબદારી સોંપવી પડે. અને જ્યારે આપણે કાર્યની જવાબદારી આપીએ છીએ ત્યારે આપણે કાર્ય માટેની એને સત્તા પણ આપવી પડે, કારણ કે જવાબદારી વગર ક્યારેય સત્તા ન હોય અને સત્તા વગરની જવાબદારી પણ ન હોય. શબ્દ થોડો લાંબો થઈ ગયો, એને સિમ્પલ એક્ઝામ્પલથી આપણે સમજીએ કે સપોઝ આપણો ક્લાસ છે અને ક્લાસની અંદર હું હેપી રાજને મોનિટર બનાવું છું અને હું હેપીને કહું છું કે ભાઈ હેપી તું આ ક્લાસમાં મોનિટર. ક્લાસની અંદર એવરી સ્ટુડન્ટ ડિસિપ્લિનમાં હોવા જોઈએ, બધા જ સમયસર શાળા પર આવવા જોઈએ, બધા પૂરા યુનિફોર્મમાં આવવા જોઈએ, ડેઇલીનું વર્ક બધા જ વિદ્યાર્થીઓએ કરેલું હોવું જોઈએ, અને એ હોમવર્ક પણ તારે જ ચેક કરવું. અને સાથે મને એમ પણ કહું કે જેટલું રોજ દરેક વિષયની અંદર ભણાવવામાં આવે છે એ તારે રોજે રોજ કરીને આ મેં જવાબદારી જોઈ, એટલે કે મેં એને કાર્યની સોંપણી કરી, ફરજની સોંપણી કરી. પણ હું એને સાથે એવું કહું છું કે હેતી કોઈ વ્યક્તિ આ વર્ક ન કરે કે કોઈ ડિસિપ્લિનમાં ન રહ્યું તો તારી મેં કાંઈ કહેવાનું નહીં. એનો મતલબ કે મેં એને જવાબદારી આપી પણ મેં એને સત્તા આપી નથી. તો ફ્રેન્ડ, એ એનું કામ બરાબર કરી શકશે નહીં. પણ જો હું એને એમ કહું કે હું તને આજે જવાબદારી આપું છું એના માટે જો કોઈ વિદ્યાર્થી આ કાર્યમાં ન મળે તો તને હું એટલી સત્તા આપું છું કે તારે એને તું એને હોમવર્ક આપી શકે છે અથવા તો તારે એને મારી પાસે લાવવાનું.
તારે કોઈનો હક ચલાવવાનો નથી, તું એને બારમાં કાઢી શકે છે. તારે એના નામનું એક લિસ્ટ બનાવવાનું અને એ લિસ્ટ તારે જે તે વિષય શિક્ષકનું ફોરવર્ડ કરવાનું, તો એનું કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકશે. ઇન ધ શોર્ટ કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને કોઈ કામની જવાબદારી આપીએ છીએ તો એ વ્યક્તિ એના કાર્યને વ્યવસ્થિત રીતે કરી શકે એટલા માટે આપણે એને શું આપવી પડે, સત્તા પણ આપવી પડે. બરાબર ના ભાઈ? ધ્યાન આપજો હો ભાઈ. તો એવું જ છે અહીંયા સંચાલન, કે જ્યારે આપણે કોઈ એકમને ચલાવીએ છીએ ત્યારે એ એકમને પ્રોપર ચલાવવા માટે આપણે પહેલા એનો હેતુ નક્કી કરવો પડે, એના માટેનું આયોજન બનાવવું પડે, એના માટેની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી પડે. હવે જ્યારે આપણે આ વ્યવસ્થા ઉભી કરીએ છીએ અને દરેક વ્યક્તિ જ્યારે કાર્ય કરે છે ત્યારે એને માર્ગદર્શનની જરૂર પડે. તો કોઈ એવા વ્યક્તિઓ હોવા જોઈએ કે જે એને માર્ગદર્શન પૂરું પાડી શકે. જ્યારે આ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે ત્યારે વ્યક્તિ વધારે સારી રીતે પોતાનું કાર્ય કરી શકતો હોય છે. ને જ્યારે માર્ગદર્શન આપીએ ત્યારે એના કારણથી દરેક વ્યક્તિને ખ્યાલ આવે છે કે એને કયું કાર્ય કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કેટલા સમયમાં કરવાનું છે, જેના કારણે પોતાનું કાર્ય સારી રીતે કરી શકે છે. અને વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, વિભાગો વિભાગો વચ્ચે એક સંકલન, એક સમ, એક સૂત્રતા આપણે ઉભી કરી શકતા હોઈએ છીએ. અને ત્યાર પછી અંતિમ તબક્કાનું કાર્ય આવે તો એને કહેવાય અંકુશનું કાર્ય, કે જ્યારે આ બધું જ કરી લીધા પછી કોઈ એવા વ્યક્તિઓ હોય કે જે આ દરેક કાર્યની ઉપર દેખરેખ રાખતા હોય, તો એનું કામ આને દેખરેખ રાખવાનું છે. જ્યાં પણ ભૂલો થતી હોય તો એ ભૂલોને દૂર કરવાની છે, જેથી કરી અને ભવિષ્યમાં આપણે લાંબા ગાળાની ભૂલો ભોગવવી પડે નહીં. તો આજે આપણે આ બધા કાર્યો કરવામાં આવે એને સામાન્ય રીતે સંચાલન આપણે કહેતા હોઈએ છીએ. સામાન્ય એક્ઝામ્પલથી આપણે સંચાલનને સમજીએ તો એ સમજવું હોય તો આપણા ઘરથી જ આપણે સંચાલનને સમજી શકીએ. તો ચાલો હું જ્યાં છું ત્યાંથી હું સંચાલનને સમજવાનો પ્રયત્ન કરું છું અને તમે જ્યાં છો ત્યાંથી તમે સંચાલનને સમજવાનો પ્રયત્ન કરો. હવે તમે ઘરે છો તો જુઓ, ઘરે મમ્મી છે, પપ્પા છે, તો પપ્પાનું કામ છે ઘરની આર્થિક પરિસ્થિતિઓને બેલેન્સ કરવું અને જ્યારે મમ્મીનું કામ છે ઘરની તમામ પ્રવૃત્તિઓને બેલેન્સ કરવું. તો પપ્પા જયારે સવારે ઉઠે છે ત્યારે એનું એક શેડ્યુલ હોય છે કે આટલા વાગે ઉઠે, ઉઠીને શોપ પર જાય અથવા તો જોબ પર જાય અને ત્યાંથી એ કમાઈ અને ઇન્કમ ઘરે લાવે. હવે સપોઝ પપ્પાની ઇન્કમ 30,000 છે, 30,000 રૂપિયા પપ્પાની ઇન્કમ હોય તો એમની પાસે એનું આયોજન હોય કે મારી આવક આ મહિને 30,000 રૂપિયા આવવાની છે તો એમાંથી મારે કેટલા ખર્ચા કરવા, ઘર ખર્ચ કેટલો છે, લાઇટ બિલ કેટલું છે, વીજળીનું બિલ કેટલું ભરવાનું છે, પાણીનો વેરો ભરવાનો હોય તો એનું આયોજન કરતા હોય અને એની સાથે જો કોઈ વ્યવહારિક પ્રસંગો આવવાના છે તો એ પ્રસંગોનું આયોજન પણ આર્થિક પરિસ્થિતિઓ દ્વારા કરાતું હોય. સાથે તમારી ફીસ ક્યાંય પે કરવાની હોય તો આ બધી બાબતોનું ધ્યાન પપ્પા રાખતા હતા. એ જે કાર્ય કરે છે એને આપણે સામાન્ય ભાષામાં સંચાલન કહેવાય. એવી જ રીતે તમે મમ્મીને જુઓ તો તમને ખ્યાલ આવે કે સવારથી ઉઠે ત્યારથી એના કાર્યનું એક ધ્યેય હોય, એક હેતુ હોય કે આજે સંપૂર્ણ દિવસ દરમિયાન ઘરના તમામ ફેમિલી મેમ્બરને સંભાળવાના હોય. તો એ સવારે ઉઠે, ઉઠીને એ પહેલા એમનું રૂટીન કાર્યો કરતા હોય, ત્યાર પછી બધાને ભાવતું એ ભોજન ભેળશે તો એ જે બનાવે છે ત્યારે એને ખ્યાલ હોય કે ભાઈ આ વ્યક્તિ છે તો એના ભાવે છે, એના નથી ભાવતું તો એના માટે ફરીથી બીજું બનાવે. તો આ આખું જે બનાવે છે એને આયોજન કહેવાય છે અને આ કાર્ય કરવા માટેની એની પાસે સત્તા હોય છે અને એ કાર્ય એ પોતે કરે છે અને સંપૂર્ણ રીતે મમ્મી અને પપ્પા બંને થઈ અને આખા ઘરને સંભાળવાનું છે. તો આને સામાન્ય ભાષામાં આપણે સંચાલન કહી શકીએ. હું આજે શાળા પર છું તો હું ત્યાંથી તમને સમજાવું કે સ્કૂલ દ્વારા કેવી રીતે સંચાલન થતું હોય. તો કે આપણે શાળામાં જોઈએ છીએ કે અલગ અલગ સેક્શન માટે અલગ અલગ વિભાગો આપણે પાડેલા છે કે ભાઈ કેજી સેક્શન છે, ભાઈ 1-5 છે, 6-8 છે અને અપર એટલે 9-12 સ્ટાન્ડર્ડ છે. દરેક સેક્શનની અંદર એના એક એક સેક્શન હેડ આપેલા છે કે જેથી કરીને કોઈ એક જ વ્યક્તિએ તમામ વિભાગોને જોવા ન જવા પડે, એટલે કે કાર્યની વહેંચણી કરેલી છે. દરેક વિભાગોની અંદર દરેક વિદ્યાર્થીઓ જે આવે છે એને દરેક સબ્જેક્ટ શીખવવાના છે. તો ક્યાંય આપણે એવું જોઈએ છીએ કે એક જ શિક્ષક હોય અને એ બધા જ વિષયો ભણાવતા હોય, એવું આપણને જોવા મળતું નથી. દરેક વિષયના અલગ અલગ શિક્ષકો છે જે પોતાનું કાર્ય કરે છે. અને તમને ખ્યાલ જ છે કે આપણી સ્કૂલના આયોજન મુજબ તમે જ્યારે શાળા પર આવો ત્યારે તમને એક સાથે દિવાળી સુધીનું આખું આયોજન આપી દેતા હોય છે કે જૂન મહિનામાં તમને આ ભણાવશું, જુલાઈમાં આ ભણાવશું, ઓગસ્ટમાં આ મહિનામાં તમારી એક્ઝામ્સ આવશે. તો આ જે કરવામાં આવે છે એને આયોજન કહેવાય છે. એની એક યોગ્ય વ્યવસ્થા ગોઠવાય છે એટલે કે એનું એક ટાઈમ ટેબલ બને છે અને એ ટાઈમ ટેબલ
कार्यों वच्चे संकलन हो सके, विभागों वच्चे संकलन
હોઈ શકે અને જ્યારે આ તમામ કાર્યો થતા હોય ત્યારે એની ઉપર એક વ્યક્તિ હોવો જોઈએ કે જે દરેક કાર્યની ઉપર દેખરેખ રાખે જેને આપણે સામાન્ય રીતે સુપરવાઇઝર કહે તો સુપરવાઇઝરનું કામ હોય છે કે એને દરેક કાર્યની ઉપર દેખરેખ રાખવી જ્યાં પણ ભૂલો થાય છે એ ભૂલોને સુધારવાનું કામ એ એનું હોય છે એ ભૂલોને સુધારે છે જેથી કરીને ભવિષ્યમાં એ ભૂલોનું પુનરાવર્તન ન થાય તો એને આપણે અંકુશ કહીએ છીએ જ્યારે આ પાંચે પાંચ કાર્યો કરવામાં આવે ત્યારે એને સામાન્ય રીતે સંચાલનથી ઓળખવામાં આવતો હોય છે અગિયારમાં ધોરણમાં આપણે ભણ્યા છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ યાદ છે બધાને કોઈ કહેશે મને કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ક્યાં ક્યાં છે પ્રવીણ તું કહી શકીશ દશરથ કોણ કહેશે મને કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ક્યાં ક્યાં છે સરસ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ત્રણ છે એ આપણને ખ્યાલ છે કયા કયા કે વૈયક્તિક માલિકી ભાગીદારી પેઢી અને ત્રીજું સ્વરૂપ એટલે કે કંપની જેની ખાતે આપણે સ્થાપના અને નોંધણી કેવી રીતે કરાવી એટલું જ ભણ્યા છે એનો મતલબ કે અગિયારમા ધોરણમાં કંપની ઉભી કેવી રીતે કરવી એ આપણે શીખી ગયા છે બરાબર તો આપણે કંપની શરૂ તો કરી જ દીધી કે કંપની કેવી રીતે શરૂ થાય પણ હવે શરૂ થયેલી કંપનીનું અસ્તિત્વ આપણે આજના હરીફાઈના યુગમાં ટકાવી રાખવું છે તો એને ટકાવવા માટે આપણને શેની જરૂર પડશે તો કે સંચાલનની એને ટકાવવા માટે આપણને સંચાલનની જરૂર પડશે એ આપણે આ ચેપ્ટરની અંદર સમજવાનું છે તો ફટાફટ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોને આપણે રિપીટ કરી લઈએ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ત્રણ હતા વૈયક્તિક માલિકી ભાગીદારી પેઢી અને કંપની તો વૈયક્તિક માલિકી એટલે શું કોને યાદ છે કોણ કહે છે વૈયક્તિક માલિકી પૂજન વૈયક્તિક માલિકી સરસ વૈયક્તિક માલિકી એટલે કે કોઈ એક જ વ્યક્તિ હોય કે જે વ્યક્તિ ધંધાની અંદર મૂડીપણે પોતે જ લાવે ધંધાની અંદર રોકાણ પણ પોતે જ કરે માલની ખરીદી પણ પોતે જ કરે અને ધંધામાં જે પણ નફો થશે એ પણ પોતે જ લઈ જશે અને જો ધંધાને નુકસાન થશે તો પણ એ પોતે જ ભોગવશે એટલે કે વૈયક્તિક માલિક એનું એક ઉદાહરણ જોઈએ તો કરિયાણાનો વેપારી કરિયાણાનો વેપારી છે એ એક જ માણસ છે તો એના ધંધાની અંદર માલનું રોકાણ પણ એ પોતે જ કરે છે એની અંદર નફો થશે તો પણ એ પોતે જ લઈ જશે નુકસાન થશે તો પણ એ પોતે જ ભોગવશે એટલે કે વૈયક્તિક માલિક ધંધાકીય વ્યવસ્થાનું બીજું સ્વરૂપ એટલે કે ભાગીદારી પેઢી પાર્ટનરશીપ ફોર્મ કોણ કહેશે ભાગીદારી પેઢી કોને કહેવાય પ્રિન્સી સુમાન કોણ કહેશે ભાગીદારી પેઢી સરસ ભાગીદારી પેઢી એટલે શું તો કે જેમાં બે અથવા તો બેથી વધુ વ્યક્તિઓ ભેગા મળી અને સાથે પોતાનું કાર્ય કરે છે જેમાં બે વ્યક્તિ મને કોઈ એક અથવા તો બધા જ વ્યક્તિઓ સાથે મળે છે એનું આખું આયોજન બનાવે છે એની વ્યવસ્થાઓ ગોઠવાય છે અને ત્યાર પછી આખું કાર્ય કરવામાં આવતું હોય છે પેઢીમાં જે પણ નફો થશે એ બધા વચ્ચે વહેંચાશે અને જો પેઢીને નુકસાન જશે તો પણ બધાની વચ્ચે વહેંચવામાં આવશે જેને આપણે ભાગીદારી પેઢી કહીએ છીએ આ સિવાય આપણે અગિયારમાં ભણ્યા હતા ભાગીદારના પ્રકારો અને ભાગીદારી પેઢીના પણ પ્રકાર જે માત્ર ખાલી એના નામનો ઉપયોગ કરવાની આપણને છૂટ આપે છે તો એને પણ ભાગીદાર જ ગણવામાં આવે છે કારણ એ વ્યક્તિ એવો વ્યક્તિ હશે કે જે સમાજની અંદર એની વધુમાં વધુ પ્રતિષ્ઠા છે સમાજમાં વધુમાં વધુ લોકો એને ઓળખતા હશે અને એના નામથી આપણા ધંધાને પણ ફાયદો થતો હશે તો એવા નામના ભાગીદારો પણ ધંધામાં હોઈ શકે તો આ બે સ્વરૂપ થયા વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી અને આપણે અગિયારમાં ભણ્યા હતા કે જ્યારે વધુમાં વધુ નાણાંની જરૂર પડે ત્યારે ત્રીજું સ્વરૂપ અસ્તિત્વમાં આવે અને ત્રીજું સ્વરૂપ એટલે કે કંપની સ્વરૂપ જ્યારે વધુમાં વધુ મૂડી એકઠી કરી અને મોટા પાયા ઉપર ધંધાનો વિસ્તાર કરવો હોય ધંધાનો વ્યાપ વધારવો હોય ત્યારે કંપની સ્વરૂપનું અસ્તિત્વ ઊભું થાય કંપની સ્વરૂપ માટે આપણે ભણ્યા હતા કે ભાઈ ઓછામાં ઓછા બે વ્યક્તિથી લઈ વધુમાં વધુ 20 વ્યક્તિઓ સુધી આની અંદર સંકળાઈ શકે એની અંદર એક સંચાલક મંડળની રચના થાય એની અંદર કોઈ મેનેજિંગ ડાયરેક્ટર બને જેને આપણે એમડી પણ કહીએ છીએ અને એના દ્વારા આખા ધંધાનું સંચાલન થતું હોય છે કંપની શરૂ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એ પણ આપણે અગિયારમાં ભણ્યા છે આવેદન પત્ર છે નિયમન પત્ર છે કંપનીમાં વધુમાં વધુ વ્યાપ વધે વધુમાં વધુ લોકો આપણી કંપનીને ઓળખે એના માટે આપણે વિજ્ઞાપન પત્રો બનાવતા હોઈએ છીએ અને આ બધું જ કરવા માટે આપણે કંપની રજિસ્ટરમાં આપણા ધંધાની નોંધણી કરાવવી પડે તો આ જે છે એ આખું કંપની સ્વરૂપ કંપની સ્વરૂપ સરસ ઊભું થઈ ગયું સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે
કોઈ ધંધો ક્યારેય બજારની અંદર લાંબો સમય ટકી શકશે નહીં. તો ધંધાને આપણે જો લાંબા સમય સુધી એને ટકાવવો હોય તો એના માટે આપણને ધંધામાં જરૂર પડશે સંચાલન. તો તમને કહું, જયારે વૈયક્તિક માલિકી હતી ત્યારે એકલો માણસ જ કામ કરતો તો ત્યારે એને જાજા પ્રશ્નો ઉદભવતા નહોતા. ભાગીદારી પેઢી થઈ તો એમાં 2 અથવા તો વધુમાં વધુ 7 જેટલા ભાગીદારો હતા, તો એમાં પણ એકમનું કદ મોટું હતું. વ્યક્તિક માલિકી કરતા એકમનું કદ મોટું છે તો થોડા ઘણા પ્રશ્નો રહેશે, પણ જયારે કંપની સ્વરૂપ આવે છે ત્યારે એકમનું કદ ખૂબ જ વિસ્તૃત હોય છે, ત્યારે એની અંદર ઘણા બધા પ્રશ્નો ઉદભવતા હોય છે. તો એ પ્રશ્નો કેવા હોય કે ધંધાકીય એકમના પ્રશ્નો, એકમનું કદ વધે એટલે એકમની અંદર અનેક પ્રશ્નો ઉદભવે. તો એ પ્રશ્નો કેવા હોય કે મૂડીને લગતા પ્રશ્નો હોય કે આટલી લાંબા ગાળાની મૂડી હું ક્યાંથી લાવશો, કેવી રીતે લાવશો, એ લાવેલી મૂડીનું પુનઃ રોકાણ ધંધામાં કેવી રીતે કરશો. તો આ મૂડીને લગતા પ્રશ્નો હોય, કર્મચારીઓને લગતા પ્રશ્નો હોય. આવડું મોટું એકમ છે તેની અંદર કામદારો જોશે અને એ પણ અલગ અલગ વિભાગના નિષ્ણાંત વ્યક્તિઓની આપણને જરૂર પડે. તો એ કર્મચારીઓને કેવી રીતે લાવશો, એની લાયકાત શું હશે, એનો અનુભવ કેવો નક્કી કરશો, એને કેટલું આપણે વેતન ચૂકવશું, તો આવા કર્મચારીઓના પ્રશ્નો ઉભા થતા હોય. આ સિવાય ઉત્પાદનના પ્રશ્નો, કયા સમયે કેટલું ઉત્પાદન કરવું, બજારની પરિસ્થિતિનું એનાલિસિસ કરી અને ઉત્પાદનનો અંદાજ લગાવવામાં આવતો હોય છે, તો આવા ઉત્પાદનના પ્રશ્નો એમાં ઉભા થતા હોય. આ સિવાય એની અંદર વેચાણના પ્રશ્નો ઉભા થાય, કયા વિસ્તારની અંદર વેચાણ કરશું, આપણે ક્યાં વેચાણ માટે જશું કે આપણા એકમનું વેચાણ વધે. કારણ કે મિત્રો, આપણે જાણીએ છીએ ધંધાની અંદર જો વેચાણ ન વધે તો નફો થાય નહીં. તો વધુમાં વધુ જો નફો મેળવવો છે તો એના માટે વેચાણ પણ વધારવું પડશે. તો એ વેચાણને કેવી રીતે વધારવું, એના માટે શું કરવું, કેવી રીતે એનું માર્કેટિંગ કરવું, આવા બધા અઢળક પ્રશ્નો મોટા એકમોની અંદર સંકળાયેલા હોય છે. અને જ્યારે એકમની અંદર આવા મોટા પ્રશ્નો ઉભા થાય ને ત્યારે એકમની અંદર જરૂર પડે સંચાલકની, કે જે ધંધાની અંદર આવે. કે સામાન્ય રીતે એવું કહી શકાય કે કોઈ એક તબક્કે એવા માણસની જરૂર પડે, એવા નિષ્ણાંત અને તાલીમ પામેલ વ્યક્તિની જરૂર પડે કે જે ધંધામાં આવે, ધંધામાં યોગ્ય નિર્ણયો લે અને એ નિર્ણયોનો યોગ્ય રીતે એનો અમલ કરાવે. તો એને સામાન્ય ભાષામાં આપણે સંચાલન કહેતા હોઈએ છીએ. જયારે આ વાત કહું ને, જયારે મને હેનરી ફેયોલ, જે એક સંચાલન શાસ્ત્રી છે, એની એક સ્ટોરી બહુ સરસ છે જે મને ખૂબ જ યાદ આવે. તમને ખબર છે હેનરી ફેયોલના 14 પ્રિન્સિપલ્સ આવ્યા છે, 14 સિદ્ધાંતો આવ્યા છે સંચાલનના. પણ આ સિદ્ધાંતો એને કોઈ સામાન્ય રીતે નથી આપી દીધા. એ કોઈ એકમની અંદર, એ એક લોખંડ પોલાદનું કારખાનું હતું, એની અંદર કામ કરતા હતા. અને એ જયારે આ કામ કરતા હતા ત્યારે એક કર્મચારી તરીકે એમાં હતા. એક સમય એવો આવે છે કે જ્યારે એ આખું એકમ છે ને એ એક નાદારીના આરા ઉપર લઈ જાય છે, એટલે કે સાવ એકમની અંદર નુકસાનની પોઝિશન આવે છે, એકમ બંધ કરવાનો વારો આવે છે. અને આવા સમયે જ્યારે આખું એકમ બંધ કરવાનું હોય છે ને ત્યારે બધા જ કર્મચારીઓને એકમમાંથી છૂટા કરી દેવામાં આવે છે. કર્મચારીઓને છૂટા કરે છે, માત્ર ખાલી 2-5 કર્મચારીઓને એ લોકો એકમમાં રાખે છે. અને એવા સમયે હેનરી ફેયોલ એવું કહે છે કે ભાઈ, મને આ એકમની અંદર સંચાલક તરીકેનું પદ આપો, હું તમને વિશ્વાસ આપું છું કે હું 1 વર્ષમાં આખા એકમને ઊભું કરી દઈશ. અને જ્યારે એને આ કામ આપવામાં આવે છે ત્યારે એ અલગ અલગ પદ્ધતિથી એના કાર્યો કરે છે. અને એ સમયે એને જે જે અનુભવો થાય છે એ અનુભવના આધાર ઉપર એ સંચાલનના 14 પ્રિન્સિપલ્સ, 14 સિદ્ધાંતો આપે છે. કે ભાઈ, સામાન્ય રીતે કોઈ પણ માણસે કંઈ પણ કામ કરવું હશે ને અને જો એને એના ધંધામાં સફળ થવું હશે ને તો એણે આ 14 સિદ્ધાંતો તો અપનાવવા જ પડશે. અને એ સમયે જ્યારે એ આ કાર્ય કરે છે ત્યારે એના અનુભવના નિચોડથી એ સંચાલનના સિદ્ધાંતોને આપે છે, જે પણ આપણે અગાઉ ભણવાના છે. તો આ રીતે છે એ સંચાલન કામ કરતું હોય છે. તો ચાલો હવે આપણે સમજીએ કે જો આપણને એક્ઝામમાં પૂછાય કે ભાઈ સંચાલનનો અર્થ શું, સંચાલનની વ્યાખ્યા આપો, તો એ વ્યાખ્યાને આપણે કેવી રીતે લખશું, તો એ વ્યાખ્યાને આપણે સમજીએ. માનવી એક સામાજિક પ્રાણી છે અને એ સમાજમાં રહે છે અને એ સમૂહમાં રહે છે. અને જ્યારે એને સમૂહમાં એનું જીવન ગુજારવાનું હોય ત્યારે એને અન્યનો સહકાર લેવો પડે અને અન્યના સહકાર લેવા માટે એને સંચાલન કરવું પડે. તો સંચાલનનો જો ખ્યાલ સમજવો હોય તો સંચાલનનો અર્થ સમજવો ખૂબ
जरूरी है। तो संचालन नो अर्थ अलग अलग संचालन शास्त्री अलग अलग लेखक दृष्टि बिंदु अलग अलग रीते समझा बराबर पूजा ध्यान बराबर जो एक कोई एक निष्णात व्यक्ति सामान्य भाषा में अन्य पास थी अन्य बीजा बीजा पास थी काम लेवानी कला एटले संचालन बदा अंडरलाइन करो टेक्स्ट बुक्स चेप्टर वन बीजू पेज एमां पाछळ पहेली ज लाइन छे एने अंडरलाइन करो के संचालन एटले शुं तो के अन्य पासे थी काम लेवानी कला आज जे आपणने एक मार्क्स मां एमसीक्यू मां पूछाई शके छे प्रश्न एवो पूछे आपणने के अन्य पासे थी काम लेवानी कला एटले खाली जग्या आपणने नीचे चार ऑप्शन आव्या होय आयोजन व्यवस्था तंत्र संचालन के अंकुश तो आपणो जवाब शुं आवे संचालन समझाए जल्दी फरी रिपीट करिए संचालन એટલે અન્ય પાસે જે વ્યક્તિ બીજા પાસેથી કામ કરાવી જાય ને જેને બીજા પાસે કામ કરાવતા આવડે એ ખરા અર્થમાં સંચાલક છે અને એની પ્રવૃત્તિને સંચાલન કહેવાય છે આવો સામાન્ય અર્થ આપણને કોઈ એક નિષ્ણાત વ્યક્તિએ સમજાવેલો છે સમજાય છે આ બધાને અન્ય પાસેથી એટલે કે બીજા પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન હવે ધારો કે મને કોઈ કામ સોંપવામાં આવે કે ભાઈ મને એવું કહે સર કે સેજલબેન આજે તમારે છે એ બધા સેક્શનમાં કયા ચેપ્ટરમાં કેટલો કોર્સ ચાલ્યો છે અને કેટલો કોર્સ બાકી છે આ તમારે મને કહેવાનું છે હવે આવો મને કાર્યની સોંપણી કરવામાં આવી તો આમાં સંચાલન કેવી રીતે કરી શકાય તો કે એક રસ્તો એવો છે કે હું બધા પાસે જાઉં અને હું બધા પાસેથી આ વર્ક લઉં તો એ તો મેં કહ્યું કે એમાં સંચાલન આવે પણ જો હું એમ કહું કે હું એક આખું શેડ્યુલ બનાવી દઉં એક કાગળ ઉપર એક આખો ફોર્મ બનાવી દઉં અને એ ફોર્મ હું ત્યાં ટેબલ પર રાખી દઉં અને હું એવરી ટીચર્સને મેસેજ અપાવી દઉં કે તમારે બધા અહીંયા આવે અને આ ફોર્મની અંદર કયા સ્ટાન્ડર્ડમાં તમારા સબ્જેક્ટમાં તમે કેટલું ચલાવ્યું છે એ તમારે લખીને આપવાનું છે તો આ કામ ઇઝી થઈ જાય બધાની વચ્ચે કામ વહેંચાઈ જાય તો આને કહેવાય સંચાર ટૂંકમાં એવું કહેવાય કે જે વ્યક્તિ અન્ય પાસેથી કામ લઈ શકે એને સંચાલન કહેવાય આનાથી થોડું વધારે વિસ્તૃત રીતે આપણને સંચાલન સમજાયું છે લિવિંગ સ્ટોન લિવિંગ સ્ટોન કોણ છે તો સંચાલક શાસ્ત્રી છે જેમ અત્યાર સુધી આપણે ભણતા હતા કે વિજ્ઞાનની અંદર વૈજ્ઞાનિકો આવતા ગણિતની અંદર ગણિત શાસ્ત્રીઓ આવતા બરાબર આ બધા લોકોએ પોતપોતાના વિષયમાં નિષ્ણાત હતા તો એવી જ રીતે અહીંયા હવે જે નામ આવે છે એને સંચાલક શાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે એવી જ રીતે ઇકોનોમિક્સમાં કોઈ નામ આવતા હોય રોબિન્સ છે કેન્સ છે તો એ બધા અર્થશાસ્ત્રીઓ છે બરાબર તો ઇકોનોમિક્સમાં આવે અર્થશાસ્ત્રી સંચાલનની અંદર આવે બધા સંચાલન શાસ્ત્રીઓ તો એવા જે સંચાલન શાસ્ત્રી એટલે કે લિવિંગ સ્ટોન હવે લિવિંગ સ્ટોન શું કહે છે લિવિંગ સ્ટોનના મતે સંચાલન શું છે તો લિવિંગ સ્ટોન એવું કહે છે કે ઓછામાં ઓછા સમય અને ઓછામાં ઓછા ખર્ચ જેટલા પણ સાધનો આપણી પાસે ઉપલબ્ધ છે એ સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરી અને જો એકમના ધ્યેયને નિર્ધારિત કરવામાં આવે સિદ્ધ કરવામાં આવે તો એને સંચાલન કહેવાય હું તમને એક જ એક્ઝામ્પલ આપું આજે આપણે બધા શાળા પર તમે આવી નથી શકતા તમે બધા અલગ અલગ જગ્યા પર છે તો આપણે જે પણ અલગ અલગ જગ્યાએ છીએ બરાબર ત્યાં આપણી પાસે જેટલા સાધનો ઉપલબ્ધ છે કદાચ ઘણા પાસે ટેક્સ્ટબુક્સ હશે ઘણા પાસે ટેક્સ્ટબુક નહીં હોય હોસ્ટેલ સ્ટુડન્ટ્સ હશે તો મટીરિયલ બધું અહીંયા મળેલું હશે તો એની પાસે અમુક જ બુક્સ ત્યાં હશે તો જેની પાસે જે પણ સાધનો ત્યાં ઉપલબ્ધ છે એ સાધનોનો તમે પૂરેપૂરો ઉપયોગ કરો અને તમારું જે ધ્યેય છે મને 12મા ધોરણમાં આટલા પર્સન્ટેજ જોઈએ છે તો એ પર્સન્ટેજ એ ધ્યેયને સિદ્ધ કરવાનો સમય હવે આવી ગયો છે હાલની પરિસ્થિતિ ધ્યાનમાં રાખતા આપણે લોકો નથી મળી શકતા પણ આપણે જ્યાં છીએ ત્યાંથી જે પણ સાધનો આપણી પાસે ઉપલબ્ધ છે એ સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરી અને આપણે આપણા ધ્યેયને સિદ્ધ કરી શકીએ તો આપણામાં ખરા અર્થમાં સંચાલક પણ છે એવું આપણે કહી શકીએ તો હવે હું પણ એ જોવા માંગીશ કે મારા વિદ્યાર્થીઓમાંથી કેટલા સંચાલકો બની શકે છે હા મિત્રો આપણે કોઈ કંપનીના સંચાલકના બનીએ તો કાંઈ નહીં પણ માત્ર આપણે આપણા ઘરનું આપણા જીવનના સંચાલક આપણે જ બનવાનું છે તો જ્યાં પણ છો ત્યાંથી તમારી પાસે જે પણ સાધન સગવડો ઉપલબ્ધ છે
છે તમારા ધ્યેયથી તમને નજીક લઈ જાય. સમજાય છે? આજે આપણે બધાના હાથમાં આ એક એપ દ્વારા મોબાઈલ આવી ગયા છે, તો આનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા હાથમાં છે. યાદ રાખજો, આપણો ધ્યેય છે અને એ ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણા હાથમાં આજે આ ફોન છે. તો એ ધ્યેયનો માટે જે પણ આપણા માટે અહીંયા મૂકવામાં આવ્યું છે એનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે. અને જ્યારે આપણે એ કરશું ને ત્યારે આપણે આપણા જીવનમાં સંચાલક કર્યું એવું આપણે કહી શકશું. ને ત્યારે મને એવું થશે કે મેં આ જે સમજાવ્યું ને એ ખરા અર્થમાં તમે શીખી ગયા છો. ચલો લિવિંગસ્ટનની વ્યાખ્યાને રિપીટ કરીએ. ઓછામાં ઓછા સમય, સમય કેવો લેવાનો છે? ઓછામાં ઓછો. એવું નહીં કે કોઈ એક કામ કરવા માટે હું 10 દિવસનો સમય કાઢું, કે જે ખરેખર કાર્ય 2 દિવસમાં થઈ જાય છે. 2 દિવસમાં થતા કાર્યને જો આપણે 10 દિવસે પૂરું કરીએ તો એવું ન કહેવાય કે ઓછામાં ઓછા સમયમાં આપણે કામ પૂરું કરીએ. અને હું એવું પણ નથી કહેતી કે 10 દિવસનું કામ છે તો એને આપણે 5 દિવસમાં કરીએ, કારણ કે એ કામમાં પછી ક્વોલિટી નહીં. એટલે કાર્ય માટે જે સમય પ્રમાણિત કરવામાં આવ્યો છે, નક્કી કરવામાં આવ્યો છે, એ સમયની અંદર એટલે કે ઓછામાં ઓછા સમય અને ખર્ચ પણ કેવો કરવાનો છે? ઓછામાં ઓછો, ઓછામાં ઓછા ખર્ચ. એટલે કે પરકસર કરવાની છે પણ અને બગાડ પણ કરવાનો નથી. તમારી પાસે બુક્સ છે, તમારી પાસે ફેર બુક પણ ત્યાં છે, તો મતલબ કે તમારી પાસે બધા જ સાધનો અવેલેબલ છે. પણ તમારી પાસે એન્ડ્રોઇડ ફોન જ્યારે હું લાઈવ ક્લાસ લઉં છું ત્યારે નથી, પણ હા આખા દિવસમાં એવી 1-1.5 કલાક છે કે જયારે તમને એન્ડ્રોઇડ ફોન મળી જાય છે. તો જે સમય જોઈએ છે એ સમય નથી મળતો, તો ત્યારે એ સગવડ નથી. પણ પછીના સમયમાં તમને એ મળે છે તો ત્યારે એ સગવડનો તમારે શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. તમારા હાથમાં ફોન આવે છે તો અન્ય જે ભણવામાં આવે છે એને પૂરેપૂરું તમારે ભણવાનું છે, તમારી ફેર બુકમાં એને તમારે લખવાનું છે. સમજાય છે? ધ્રુવરાજ ધ્યાન છે ને તારું? સરસ, એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. તો આ ઉપયોગ કરી અને એકમે જે પણ ધ્યેય નિર્ધારિત કર્યું છે, નિર્ધારિત કરવું એટલે નક્કી કરવું, નિર્ધારિત કરવું એટલે નક્કી કરવું. એને નક્કી કરેલા જે ધ્યેય છે, જે ગોલ છે, એને સિદ્ધ કરવા માટે જે કાર્ય કરવામાં આવે તેને સંચાલન કરે છે. ફરીથી જોઈએ, ઓછામાં ઓછા સમયે અને ખર્ચ ઉપલબ્ધ એટલે કે જે હાજર છે સાધન અને સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કરે છે. ચાલો બધા જ આ વ્યાખ્યાને આપણે 5 વખત બોલીશું. ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન અને સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કરે છે. ચાલો 5 વખત આ વ્યાખ્યાને બધા જ જ્યાં છે ત્યાં આપણે રિપીટ કરીશું અને આ વ્યાખ્યા આપણે બાકી કરવાની છે. ઓછામાં ઓછા 5-7 વખત આ વ્યાખ્યા બોર્ડ એક્ઝામની અંદર પૂછાઈ ચૂકી છે. અને જ્યારે આપણે એમ કહીએ કે સંચાલનનો અર્થ સમજાવો અથવા તો એમ કહીએ કે સંચાલનની વ્યાખ્યા સમજાવો ત્યારે આપણે આ વ્યાખ્યા લખવાની હોય છે. આ વ્યાખ્યા માત્ર એમસીક્યુ માટે છે, આને ક્યાંય 1 માર્કમાં લખવાની થતી નથી. જેને ખાસ યાદ રાખીશું, હું પણ જયારે પરીક્ષા લઈશ ત્યારે એમાં સંચાલનનો અર્થ પૂછીશ ત્યારે આ વ્યાખ્યા લખવાની થશે. જો કોઈ આ વ્યાખ્યા લખેલી હશે તો હું એને હાફ માર્ક્સ જ આપી શકીશ. આ એક્ઝામ વ્યાખ્યાની અંદર આ વ્યાખ્યાને ગણવામાં આવતી નથી, આ માત્ર એની સમજૂતી છે જે એમસીક્યુમાં 1 માર્કમાં પૂછાય છે. ક્લિયર? અને જો તમને એવું સ્પેસિફાય કરીને કે તમે જોરદાર ટેરીના મતે જ સંચાલન સમજાવો
પણ આપણે ભણીશું, પણ અત્યારે આપણે આ વ્યાખ્યાને બાકી કરીશું. ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન અને સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કરે છે. ટેક્સ્ટબુકમાં આ વ્યાખ્યાને આપણે અન્ડરલાઈન કરીશું અને ફેર બુકમાં એક માર્કના ક્વેશ્ચન તરીકે આપણે આ પ્રશ્નને લખીશું. પ્રશ્ન લખશું, સંચાલનનો અર્થ સમજાવો. અથવા લિવિંગસ્ટનના મતે સંચાલન એટલે શું? આવી રીતે પ્રશ્ન લખી અને આ વ્યાખ્યાનો જવાબ આપણે લખીશું. યાદ રાખજો, પ્રશ્ન તમને કોઈ પણ રીતે પૂછાઈ શકે. સંચાલન એટલે શું એમ પણ પૂછી શકે અને એમ પણ પૂછાઈ શકે કે લિવિંગસ્ટનના મતે સંચાલન એટલે શું. હવે જયારે એમ પૂછે છે કે લિવિંગસ્ટનના મતે સંચાલન એટલે શું, એટલે ટ્વિસ્ટેડ કરેલો પ્રશ્ન કેમ કે થોડાક આપણા કન્ફ્યુઝનમાં મૂકાઈ જાય કે ભાઈ ખરેખર લિવિંગસ્ટન જ આવું કીધું હતું ને. કારણ કે આગળ તો ઘણી બધી વ્યાખ્યાઓ આવશે, ત્યાર પછી આને યાદ રાખવું થોડું અઘરું બને, સમજાય છે? એટલે આને ખાસ યાદ રાખીશું કે લિવિંગસ્ટનના મતે સંચાલન જયારે પૂછે ત્યારે જવાબ શું આવે, કે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન અને સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેય, નિર્ધારિત એટલે નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કરે છે. ક્લિયર? સરસ, વેરી ગુડ. તો ચાલો હવે સમજીએ ડોક્ટર જ્યોર્જા ટેરીના જણાવ્યા મુજબ સંચાલન શું છે. લિવિંગસ્ટનનું આપણે જોઈ લીધું, હવે જ્યોર્જા ટેરી શું કહે છે, એના અર્થે સંચાલન શું છે એ હવે આપણે સમજવાનું છે. એ સમજીએ ત્યારે પહેલો આપણને અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ આ ભાઈના નામની આગળ ડોક્ટર શબ્દ શું કામ લગાવવામાં આવ્યો. કોઈ કહેશે મને કે સુકાનંદના નામની આગળ ડોક્ટર શબ્દ લાગ્યો, કોને ખબર છે? એનીવન? જો સામાન્ય રીતે ડોક્ટર શબ્દ છે ને એ મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલો શબ્દ છે, કે જે વિદ્યાર્થી સાયન્સ લે છે અને મેડિકલ ફિલ્ડમાં પોતાનું એજ્યુકેશન કવર કરે છે અને એની અંદર જ્યારે ડોક્ટર બને છે અને એની પ્રેક્ટિસ બાદ એને સર્ટિફિકેટ મળે અને ત્યાર પછી એના નામની આગળ ડોક્ટર શબ્દ લાગતો હોય છે. પણ તમને ખબર છે મિત્રો કે આપણા કોમર્સ વિભાગની અંદર પણ આપણે ડોક્ટર બની શકીએ છીએ. કેવી રીતે? કે બાર કોમર્સ કમ્પ્લીટ કરો, સરસ માર્ક્સ લાવો, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરો અને ત્યાર પછી પીએચડી જેવા કોર્સ સાથે તમે સંકળાવો, એટલે યુનિવર્સિટીથી તમારે આ આખો કોર્સ કરવાનો થાય અને પીએચડી કરો ત્યારે તમારે તમારા થીસિસ, તમારી આરડીસીઓ લખવું પડે, એટલે કે કોઈ એક સબ્જેક્ટ તમારે પસંદ કરવો પડે અને એ સબ્જેક્ટ ઉપર તમારે એનાલિસિસ કરવાનું, એના ઉપર તમારે 2,000-3,000 પેજની જ્યારે તમે એક બુક લખો અને જ્યારે એ બુક તમારી પાસ થાય, એ સિલેક્ટ થાય ત્યારે તમને એક સર્ટિફિકેટ મળે અને એ સર્ટિફિકેટના બેઝ ઉપર તમે પ્રોફેસર કહેવાઓ અને તમારા નામની આગળ તમે ડોક્ટર શબ્દ લગાવી શકો. સમજાય છે? તો એવા જ એક સંચાલનના નિષ્ણાંત વ્યક્તિ છે આ જ્યોર્જા ટેરી અને એ એવું કહે છે કે ભાઈ સંચાલન એક એવી પ્રવૃત્તિ છે. સંચાલન એ શું છે એવો પ્રશ્ન આપણને પૂછાય છે. તો સંચાલન એ શું છે? એ પ્રવૃત્તિ છે, આ પ્રક્રિયા નથી. બરાબર? પ્રવૃત્તિ અને પ્રક્રિયામાં ડિફરન્સ છે, યાદ રાખજો. શબ્દો સરખા લાગે પણ બંનેનો અર્થ અલગ અલગ છે. વિજ્ઞાનમાં જ્યારે તમે કોઈ પ્રયોગ કરો છો ને ત્યારે એને પ્રક્રિયા કહી દઈએ એમ કહેવાય. સમજાય છે? કે કોઈ એક વસ્તુને બીજી વસ્તુને ભેગી કરો અને ત્રીજી વસ્તુ બનાવો તો એ પ્રક્રિયા છે. સમજે છે? ધારો કે હું એવું કહું કે ભાઈ મેં દૂધ લીધું, એમાં ખાંડ નાખી, એમાં ચા નાખી અને મેં ચા બનાવી, તો આ એક પ્રક્રિયા છે. કોઈ વસ્તુ બનવા માટેની એક આખી પ્રોસેસ છે, એ એક પ્રક્રિયા છે. પણ પ્રવૃત્તિ એટલે શું? કે જે એક્ટિવ થઈને કરવાનું કામ છે. તો સંચાલન છે એ એક કામ છે, પ્રવૃત્તિ છે અને આ પ્રવૃત્તિમાં માણસો, માણસો એટલે એને ઇંગ્લિશમાં કહેવાય મેન, યંત્ર એટલે કે મશીન. બરાબર? આજે જ્યારે એકમની અંદર કોઈ ઉત્પાદન કરવું હોય ને ત્યારે આપણને આ બધી વસ્તુઓની જરૂર પડે છે.
જ્યારે મારે આજે કોઈ પ્રોડક્શન કરવું છે, હું આજે કોઈ કંપની ચલાવું છું, બરાબર, તો એની અંદર મારે માણસો જોશે, મને કર્મચારી ગણ જોશે, ઉત્પાદન કરવા માટે મને યંત્રો જોશે, મશીન જોશે, સાધનો એટલે કે રો મટીરિયલ, કાચો માલ. કોઈ વસ્તુને આપણે ઉત્પાદિત કરવી હોય તો આપણને ખબર છે એના માટે આપણને કાચા માલની જરૂર પડે. જો કાચો માલ ન હોય તો આપણે ક્યારેય ઉત્પાદન કરી શકતા નથી. તો એટલે કે સાધનો, મટીરિયલ, પદ્ધતિ, કોઈ એક પ્રોપર પદ્ધતિ એટલે કે મેથડથી કામ થતું હોવું જોઈએ. જે એક કંપની અંદર બધું જ છે, માણસો છે, યંત્રો છે, સાધનો છે, પૈસા છે અને બજાર વિશે જાણે છે, પણ જો એની પાસે યોગ્ય પદ્ધતિ નથી કામ કરવાની, યોગ્ય એની પાસે મેથડ નથી, તો એ એકમ ક્યારેય સારામાં સારું કામ કરી શકતો નથી. આજે આપણે દુનિયાની અંદર કેટલી સક્સેસ કંપનીઓને જોઈએ છીએ, બાલાજી છે, ગોપાલ છે, રિલાયન્સ છે, આ બધી જ જે કંપનીઓને આપણે જોઈએ છીએ, તો એ બધી જ કંપનીઓની અંદર એની એક મેથડ છે કામ કરવાની, એક પદ્ધતિ છે જેનાથી એ કંપનીઓ અત્યારના યુગની અંદર ટકી શકે. સૌથી મહત્વનું આ એકમ છે પદ્ધતિ, યોગ્ય મેથડ હોવું જોઈએ કામ કરવાનું. નાણું, પૈસા જે આપણા વાણિજ્ય કોમર્સ ફિલ્ડનું એક હબ છે, દુનિયાનું એક હબ છે. જે વ્યક્તિ પાસે નાણું નથી, પૈસા નથી, એ વ્યક્તિ ક્યારેય ધંધામાં લાંબો સમય ટકી શકતો નથી. એટલે કે મની, પૈસાની જરૂર પડે. ત્યાર પછી કે જે બજાર એટલે કે માર્કેટ, જ્યારે આપણે ધંધો કરવો હોય અને બજારમાં જવું હોય ને, ત્યારે આપણે માર્કેટથી, બજારથી પણ પરિચિત હોવા જોઈએ કે આપણા જેવા કેટલા હરીફ વર્ગો બજારમાં છે કે જે આપણા જેવી જ વસ્તુઓનું ઉત્પાદન કરે છે, આપણા જેવી જ વસ્તુઓ વેચે છે, તો એ કઈ કિંમતે એને વેચે છે, એના ઉત્પાદનમાં કેટલી ક્વોલિટી છે, કેટલી ગુણવત્તાઓ છે, આ બધી બાબતો આપણને ખબર હોવી જોઈએ. એનો કાર્ય વિસ્તાર કેટલો છે, ક્યાં ક્યાં એરિયા સુધી એ પહેલા, તો આને કહેવાય બજારનું એનાલિસિસ. બરાબર, આ બધાનું જો સંચાલન છે ને, એ એવી પ્રવૃત્તિ છે કે જેની અંદર માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણાં અને બજાર આ બધાનું એક આયોજન કરવામાં આવે. આપણે અગાઉ જ જોયું કે આયોજન એટલે શું હતું, તો કે ભાઈ આ બધાની અંદર કામ ક્યારે કરવું, કેવી રીતે કરવું, કોણ કરશે, ક્યારે કરશે, કેટલા સમયમાં પૂરું કરશે, એના માટે કેટલા ખર્ચાઓ થશે, એની ગુણવત્તાઓ કેવી હશે, આ બધાનું શું કરવામાં આવે, એની આયોજન કરવામાં આવે. અને આયોજન કરી અને એની ઉપર અંકુશ રાખવામાં આવે. અંકુશ રાખવો એટલે શું, તો કે આપણે જેમ નક્કી કર્યું છે એમ જ દરેક કાર્યો થાય છે કે નહીં તે જોવાનું કામ અહીં કરવામાં આવે છે. એટલે એને અંકુશ રાખવો એમ કહેવાય. સમજાય છે? અહીંયા સુધીની વ્યાખ્યા આપણે ફરીથી રિપીટ કરીએ કે સંચાલન એ એવી પ્રવૃત્તિ છે કે જે માણસો એટલે કે મેન, યંત્ર એટલે કે મશીન, સાધનો એટલે મટીરિયલ, પદ્ધતિઓ એટલે કે મેથડ, નાણું એટલે કે મની અને બજાર એટલે માર્કેટ, આ બધાનું આયોજન કરે છે અને એના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. અંકુશ રાખવું એટલે કે આપણે જેવું આયોજન કર્યું હતું, આપણે જેમ નક્કી કર્યું હતું એમ જ દરેક કાર્ય થાય છે કે નહીં એ જોવાનું કાર્ય કરે છે. અને એમાં જ્યાં જ્યાં ભૂલો જણાશે, જ્યાં પણ વિચલનો મળશે, એ વિચલનોને દૂર કરવાનું કામ અહીંયા અંકુશ દ્વારા કરવામાં આવશે. તો હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ વિચલન એટલે શું, તો સામાન્ય અર્થમાં કહું તો વિચલન એટલે તફાવત. હું ધારો કે કહું વિચલનની વ્યાખ્યા પણ એક માર્કમાં પૂછાઈ શકે, જે આપણે પછી જોઈએ. આ વ્યાખ્યા પૂરી કર્યા પછી હું આપને વિચલનની વ્યાખ્યા સમજાવું છું. ત્યાર પછી કહે છે કે તે માનવ પ્રયત્નોને નેતાગીરી આપે છે. માનવ પ્રયત્નો, માનવ પ્રયત્નો એટલે કે કર્મચારી દ્વારા જે પણ મહેનત કરવામાં આવે છે, જે પણ પ્રયત્નો કરવામાં આવે છે, એને નેતાગીરી પૂરી પાડે છે, એને નેતૃત્વ આપે છે. નેતૃત્વ આપવું એટલે શું, તો કે એની ઉપર ધ્યાન રાખવું, એને માર્ગદર્શન એવું નેતૃત્વ આપે છે. એની વચ્ચે સંકલન સાધે છે, કર્મચારી કર્મચારીઓ વચ્ચે અને કામ વચ્ચે, વિભાગો વિભાગો વચ્ચે સંકલન, એક સૂત્રતા, સંપ રાખવાનું કામ કરે છે. અને એને કાર્યમાં જ્યાં પણ માર્ગદર્શનની જરૂર છે, ગોરવણીની જરૂર છે, ત્યાં તેને માર્ગદર્શન પૂરું પાડે છે. અને આ
પહેલા બરાબર ઈચ્છિત ધ્યેય એટલે કે એકમે નક્કી કરેલા આ નક્કી કરેલા ધ્યેયને હાંસલ કરવા માટે મેળવવા માટે હાંસલ કરવું એટલે મેળવવું મેળવવા માટે એના તમામ પ્રવૃત્તિ કરવામાં આવે છે ફરીથી રિપીટ કરીએ જ્યોર્જા ટેરીના જણાવ્યા મુજબ સંચાલન એટલે શું સંચાલન એ એવી પ્રવૃત્તિ છે કે જેમાં માણસ એટલે મેન યંત્ર એટલે મશીન સાધનો એટલે મટીરિયલ પદ્ધતિ એટલે મેથડ નાણું એટલે મની અને બજાર એટલે કે માર્કેટનું આયોજન કરવામાં આવે છે એના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે તે માનવ પ્રયત્નોને નેતાગીરી પૂરી પાડે છે સંકલન સાધે છે અને માર્ગદર્શન પૂરું પાડે છે જેથી એકમના ઈચ્છિત ધ્યેયોને હાંસલ કરી શકાય સમજાયા બધાને બે માર્કમાં આપને પૂછાઈ શકે સેક્શન સી ની અંદર ડોક્ટર જ્યોર્જા ટેરીના મતે સંચાલન એટલે શું સમજાવો આવો પ્રશ્ન આપણને પૂછી શકે છે જ્યારે આ પ્રશ્ન પૂછે ત્યારે આ એનો જવાબ આ પ્રશ્ન વ્યાખ્યા આપને જ્યારે પેપરને લેન્ધી બનાવવું હોય ત્યારે એક માર્કમાં પણ પૂછી શકે અને આને સેક્શન સી ની અંદર એટલે બે માર્કમાં પણ આ વ્યાખ્યા પૂછાઈ શકે મોટે ભાગે આ વ્યાખ્યા સ્પેસિફાઈ કરીને જ પૂછવામાં આવે છે કે ડોક્ટર જ્યોર્જા ટેરીના મતે સંચાલનનો અર્થ સમજાવો તો આજના આપણા લેક્ચરનો બીજો ક્વેશ્ચન ડોક્ટર જ્યોર્જા ટેરીના મતે સંચાલન એટલે શું આ પ્રશ્ન લખીશું અને એની નીચે આ વ્યાખ્યા લખીશું જે આપણે ટેક્સ્ટબુકના પેજ ઉપર પહેલા જ આપણા ચેપ્ટરના પાછળના પેજ ઉપર જ આપેલી છે અને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આ વ્યાખ્યા મૂકું છું એમાંથી પણ આપ લખી શકશો ક્લિયર તો ચાલો હવે આપણે સમજીએ વિચલન જે આપણા વચ્ચે બાકી રહ્યું છે કે અંકુશ કરવું હોય તો અંકુશ માટેનું મુખ્ય કાર્ય છે કે વિચલનને તપાસો બરાબર તો એ વિચલન શું છે એ હવે આપણે સમજીશું હવે આપણે સમજીએ વિચલન વિચલનનો અર્થ થાય અપેક્ષિત પરિણામને વાસ્તવિક પરિણામ સાથે સરખાવતા જે તફાવત મળે તેને વિચલન કહે છે હવે જો અપેક્ષિત પરિણામ અપેક્ષિત એટલે કેવું ધારેલું પરિણામ ધારેલા પરિણામને વાસ્તવિક પરિણામ વાસ્તવિક એટલે જે મળેલું છે તે એની સાથે સરખાવતા જે તફાવત મળે તેને વિચલન કહે છે ચલો એક એક્ઝામ્પલ થી એને આપણે સમજીએ અહીંયા મેં લખેલું છે અપેક્ષિત પરિણામ અને આ બાજુ છે એ છે વાસ્તવિક પરિણામ એટલે કે બોર્ડની એક્ઝામ નહોતી આવી એ પહેલા આ પરિણામને ધારેલું હતું કે ભાઈ મને આવું રિઝલ્ટ જોઈએ છે અને આ રિઝલ્ટ મને મળ્યું છે તો જો મેં ધારેલું છું તો કે ભાઈ અકાઉન્ટમાં મને 85 આવ્યા વાસ્તવિક પરિણામમાં મને અકાઉન્ટમાં કેટલા આવ્યા 92 તો ડિફરન્સ કેટલા થયો 7 માર્ક્સ સમજાયા ત્યાર પછી સ્ટેટમાં મેં ધારેલા હતા કે મને કેટલા આવવા જોઈએ 92 અને આવ્યા મને કેટલા 95 તો ડિફરન્સ કેટલા થયો 3 સમજાયા ત્યાર પછી ઇકોનોમિક્સ મને ધારેલા હતા બરાબર ને બાકી સબ્જેક્ટ ની કમ્પેરિઝન એટલે મેં એમાં ધાર્યું કે મને
कवर करी पण एनी बदले पेपर इजी निकळू तो मने आईवा 78 डिफरेंस कितना नो थियो 9 मार्क्स नो समझाया त्यार पछी छे गुजराती गुजराती ना भाषा नो विषय छे जोडणीओ ने भूलो निकळे એટલે મેં માર્યું કે ભાઈ 78 તો એમાં ઇનફ છે 78 આવશે પણ મને આવ્યા કેટલા 80 વધારે ધ્યાનથી બે વખત પેપર રીચેક કર્યો એટલે ભૂલો ઓછી નીકળી તો એમાં બે માર્ક્સનો વધારે સ્કોર કરી શક્યો સમજાયા તો આજે હતું એ મારું ધારેલું પરિણામ હતું કે ભાઈ મને આવું રિઝલ્ટ જોઈએ છે અને આના ટકા કાઢતા 557 ટકા 700 માંથી અને મને ટકાવારી મળતી હતી 85 સમજાય છે પણ પરિણામ આવ્યું વાસ્તવિક આ એનો ટોટલ થયો 622 700 માંથી મેના ટકા કાઢ્યા તો 88 મે 85 ટકા ધાર્યા હતા આવ્યા મને 88 ટકા એટલે 3 માર્ક્સ નો ડિફરન્સ આવ્યો આ જે ડિફરન્સ આવ્યો એને શું કહેવાય વિચલન આ તફાવતને શું કહેવાય ડિફરન્સ વિચલન તરીકે ઓળખવામાં આવે છે આ જે થયો એ દરેક માર્ક્સ નો વિચલન છે હવે આમાં આપણે મોસ્ટલી જોયું કે બધાયમાં લગભગ માર્ક્સ આપણને વધ્યા છે હવે જો આની અંદર માર્ક ઘટ્યા હોય તો શું કરવાનું થાય તો સુધારાલક્ષી પગલાઓ લેવાના કે ભાઈ મેં અહીંયા ધારો કે મેં અહીંયા 80 માર્ક ધાર્યા હોય બરાબર અને અહીંયા મને આ વખત 78 તો માર્ક ઓછા આવ્યા તો ઓછા આવ્યા તો મારે શું કરવું પડે સુધારાલક્ષી પગલા લેવા પડે મારે વધારે મહેનત કરવી પડે ક્યાં ક્યાં મારી ભૂલો થાય છે ભૂલોને મારે શોધવી પડે જેથી કરી એ ભૂલોનું પુનરાવર્તન આગળ થાય નહીં સમજાય છે તો આને કહેવાય વિચલન અંકુશ પણ વાણિજ્યની અંદર આવું જ કાર્ય કરે છે આપણે જે કાર્ય આપણા હેતુમાં આપણે નક્કી કર્યું હતું આપણે જે ધાર્યું હતું એ ધારેલા કામને પાર પાડવા માટે જ્યારે આપણે પ્રયત્નો કરીએ છીએ ત્યારે એની ઉપર અંકુશ રખાય છે જેથી કરીને વાસ્તવિક પરિણામ આપણને ધારેલા પરિણામ જેવું જ મળે અથવા તો એના કરતા સારું મળે ને જ્યારે એ આ ધ્યાન રાખે છે ત્યારે એમાં જે પણ તફાવતો મળે છે એ તફાવતોને સુધારવાનું કામ એ અંકુશ દ્વારા કરવામાં આવે છે હવે ક્લિયર થાય અંકુશ બધાને